છોટાઉદેપુર બાળ સુરક્ષા એકમ દ્વારા દરબાર હોલ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું. નિરાધાર સહિતના તમામ બાળકોના ન્યાય અને અધિકાર માટેના કાયદાની જાણકારી જન જન સુધી પહોંચાડવાના હેતુસર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત વર્કશોપનું આયોજન જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં છોટાઉદેપુર બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. નિરાધાર સહિતના તમામ બાળકોના ન્યાય અને અધિકાર માટેના કાયદાની જાણકારી જન જન સુધી પહોંચાડવાના હેતુસર સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત વર્કશોપનું આયોજન જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં છોટાઉદેપુર બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, DYSP, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત 300 થી વધુ પ્રાથમિક શિક્ષકો અને આંગણવાડી સુપરવાઇઝર હાજર રહ્યા હતા. વર્કશોપમાં જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદો, બાળકોના અધિકાર, બાળ મજૂરી નાબૂદી, બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો, RTI સહિત પોસ્કો એક્ટની સવિશેષ જાણકારી એડી જજ શેખ સાહેબ અને DYSP મેઘા તવારે અને DYSP મેઘા તેવારે આપી હતી. તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિષય ઉપર લીગલ પ્રોવિઝન ઓફિસર જાવેદ અલી બલોચે સવિશેષ સમજ આપી હતી અને સાથે સાથે બાળ સુરક્ષાના અન્ય કાયદાઓ વિશે પણ તજજ્ઞોએ જાણકારી આપી હતી. આજે છોટાઉદેપુર જિલ્લા ખાતે બાળ સુરક્ષા યોજના એકમ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આપણા જિલ્લામાં બાળ લગ્ન હોય, બાળ મજૂરી હોય, બાળકો અધવચ્ચેથી ભણવાનું છોડી દેતા હોય, એવા જે અમુક પ્રશ્નો છે એ સંદર્ભે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને આ અંતર્ગત આજે અલગ અલગ સેમિનાર પણ રાખવામાં આવ્યા છે, જેમાં એક્સપર્ટ દ્વારા જાગૃતિના કાર્યક્રમ પણ કરવામાં આવશે. ખાસ કરીને ચાઇલ્ડ હેલ્પલાઇન છે 1098, એનો પણ વધારે ને વધારે લોકો ઉપયોગ કરે એવો હું અનુરોધ કરું છું. એની સાથે સાથે પોલીસની જે 100 નંબરની હેલ્પલાઇન છે, એમાં પણ જો આવા કોઈ પણ પ્રકારના કેસ આપણને ધ્યાન પર આવે તો એનો પણ લોકો ઉપયોગ કરી અને સમાજને વધારે સારી રીતે આગળ લઈ જાય એવી અપેક્ષા રાખું છું. અલારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.